ભાવનગર નજીક બે અલગ અલગ જગ્યાએથી તંત્રએ બાયોડીઝલનો જથ્થો સીઝ કરી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકાબેન, સિટી મામલતદાર ધવલ રવૈયા તથા પુરવઠા વિભાગની ટીમે નારી રોડ પર આવેલ અંબિકા એન્ટરપ્રાઇઝ અને ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી 50,000 લીટર જેટલો બાયોડીઝલનો ગેરકાયદે જથ્થો ઝડપી લીધો હતો. આ કાર્યવાહી અંગે જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકાબેને માહિતી આપી હતી. ગઈકાલે એક બાતમીના આધારે જિલ્લા પુરવઠા ટીમ તથા સિટી મામલતદાર ટીમે બે જગ્યાએ સંભવિત બાયોડીઝલની એક રેડ કરી છે, જેમાં બે ઠેકાણાનું નામ છે. એક છે ખોડિયાર એન્ટરપ્રાઇઝ, જ્યાંથી અમે 39,000 લીટરનો જથ્થો સીઝ કરેલો છે, જેની અંદાજિત કિંમત 25 લાખની આસપાસ થાય છે, તથા એમના બે ટ્રક સીઝ કર્યા છે, જેની અંદાજિત અમે 6 લાખની કિંમત ગણી છે. એટલે ટોટલ એમનું સીઝર 31 લાખની આસપાસ થાય છે. અને બીજી રેડ કરી છે અંબિકા એન્ટરપ્રાઇઝમાંથી, કે જ્યાં અમે 10,500 લીટરનો જથ્થો સીઝ કર્યો છે અને 6,82,000 જેટલું એમની સીઝરની કિંમત થાય છે. તંત્રએ રૂપિયા 32,50,000ની કિંમતનો બાયોડીઝલનો જથ્થો સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.